કેમ છો મિત્રો? હું સંગીતા પટેલ, અશ્વમેઘ વિદ્યાલય. મિત્રો, આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 2 જોઈ રહ્યા છીએ. એમાં આપણે જોઈ ગયા કે બ્રિટિશ શાસન દરમિયાન જમીન પર કઈ કઈ પદ્ધતિઓ લાગુ થઈ હતી, જેમ કે કાયમી જમાબંધી પદ્ધતિ, રૈયતવારી પદ્ધતિ, મહાલવારી પદ્ધતિ, એના વિશે આપણે માહિતી મેળવી. આજે આપણે બ્રિટિશ શાસન દરમિયાન ખેતીની સ્થિતિ કેવી હતી, ખેતીની પરિસ્થિતિ કેવી હતી તે આપણે જોઈએ. બંગાળમાં દીવાની સત્તા મેળવ્યા પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદ્દેશ યુરોપમાં માંગ હોય તેવી વસ્તુઓ ભારતમાંથી પ્રાપ્ત કરવાનો હતો. આથી તેણે બંગાળ, બિહાર અને ઓડિશા જેવા તે સમયના સમૃદ્ધ પ્રદેશો પર પોતાની સત્તા સ્થાપી. કંપની ભારતના ખેતપેદાશોના ખરીદ વેચાણના બજારો ઉપર પોતાનો ઇજારો સ્થાપવા માંગતી હતી. ઇંગ્લેન્ડમાં નિકાસ કરવાની જે જરૂરી વસ્તુઓ હતી તેમાં ખેતપેદાશો મુખ્ય હતી. આથી કંપનીએ ભારતમાં ખેતીનું પોતાની મરજી મુજબ વેપારીકરણ કરવા પ્રયાસ કર્યો. આ પાકોમાં મુખ્યત્વે ગળી, કપાસ, કાચું રેશમ, અફીણ અને મરીનો સમાવેશ થતો હતો. આ ખેતપેદાશોનું કંપની શાસન હેઠળ વેપારીકરણ થતાં તેની કેવી સ્થિતિ થઈ તેના વિશે જોઈએ. અંગ્રેજોએ બંગાળમાં દીવાની સત્તા મેળવ્યા પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદ્દેશ શું હતો? કે યુરોપમાં જે વસ્તુની માંગ હોય એવી વસ્તુઓ ભારતમાંથી પ્રાપ્ત કરવાનો, ભારતમાંથી મેળવવાનો હતો. યુરોપમાં જે વસ્તુ જોઈતી હોય તે વસ્તુ એ લોકો ભારતમાંથી લઈ જવા માંગતા હતા, ભારતમાંથી મેળવવા માંગતા હતા. એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય હેતુ હતો. આથી તેણે બંગાળ, બિહાર અને ઓડિશા જેવા તે સમયના જે સમૃદ્ધ પ્રદેશો હતા તેના પર પોતાની સત્તા સ્થાપી દીધી. આ ત્રણ જે સમૃદ્ધ પ્રદેશો હતા, બંગાળ, બિહાર અને ઓડિશા, એના પર પોતાની સત્તા સ્થાપી દીધી. કંપની ભારતના ખેતપેદાશોના ખરીદ વેચાણના બજારો પર પોતાનો ઇજારો સ્થાપવા માંગતી હતી. એટલે ખરીદ વેચાણના જે બજારો હતા આપણા ભારતના, ખેતપેદાશના જે ખેતપેદાશ થાય એના ખરીદ વેચાણના જે બજારો હોય કે જ્યાં ખેડૂત ખરીદી માટે આવે છે, ખેડૂત અને ત્યાં એ લોકો વેચવા માટે પણ આવે છે ખેડૂતો, તો તે બજારો પર પણ એવો આ જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એ પોતાનો ઇજારો સ્થાપવા માંગતી હતી, પોતાની સત્તા એના પર સ્થાપવા માંગતી હતી. ઇંગ્લેન્ડમાં નિકાસ કરવાની જે જરૂરી વસ્તુઓ હતી તેમાં ખેત પેદાશો મુખ્ય હતી. ઇંગ્લેન્ડમાં જે વસ્તુ એ લોકો નિકાસ કરવા માંગતા હતા, જે વસ્તુ જરૂરી વસ્તુઓ નિકાસ કરવા માંગતા હતા એમાંની મુખ્ય કઈ હતી? ખેત પેદાશો. જે ખેત પેદાશો હતી એ મુખ્ય હતી. ખેત જેમ કે અનાજ, કઠોળ, આ બધું જે ખેત પેદાશો થાય છે એ બધું મુખ્ય હતું નિકાસ કરવા માટે. આથી કંપનીએ ભારતમાં ખેતીનું પોતાની મરજી મુજબ વેપારીકરણ કરવા પ્રયાસ કર્યો. કે કંપનીએ શું પ્રયાસ કર્યો, શું પ્રયત્ન કર્યો? કે પોતાની મરજી મુજબ વેપાર ચાલે. ભારતનો જે વેપાર છે એ પોતાની મરજી મુજબ ચાલે, એ લોકોની મરજી મુજબ ચાલે એવો પ્રયાસ એ લોકો કરતા હતા. અને આ પાકોમાં મુખ્યત્વે ગળી, કપાસ, કાચું રેશમ, અફીણ અને મરીનો સમાવેશ થતો હતો. કયા કયા પાકોનો સમાવેશ થતો હતો? કે જેની માંગ યુરોપમાં હતી, ગળી, કપાસ, કાચું રેશમ, અફીણ અને મરી. આ ખેત પેદાશોનું કંપની શાસન હેઠળ વેપારીકરણ થતા તેની કેવી સ્થિતિ થઈ તેના વિશે જોઈએ. હવે આ જે ખેત પેદાશો હતી એ ખેત પેદાશોનું કંપની શાસન હેઠળ, એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની શાસનની નીચે વેપારીકરણ થઈ ગયું ત્યારબાદ કેવી પરિસ્થિતિ સર્જાઈ તેના વિશે આપણે જોઈએ. હવે કાચું રેશમ, એના પર અંગ્રેજોએ કેવી રીતે સત્તા સ્થાપી આ બધી ખેત પેદાશો પર, તેમાં આપણે કાચું રેશમ વિશે જોઈએ. તો 18મી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ સ્પેન અને ઇટલીમાંથી આવતું હતું. જો બંગાળમાં થતું રેશમ હાથમાં આવી જાય તો બ્રિટનને સ્પેન અને ઇટલી પર નિર્ભર રહેવું ના પડે. આથી કંપનીએ ગમે તેમ કરીને ખેડૂતો પર જુલમ ગુજારીને પણ 19મી સદીના અંત સુધી ભારતમાંથી નિકાસ થતા રેશમ ઉપર પોતાની સત્તા સ્થાપી દીધી. 18મી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં જે કાચું રેશમ હતું એ સ્પેન અને ઇટલીમાંથી આવતું હતું. ક્યાંથી આવતું હતું? સ્પેન અને ઇટલીમાંથી આવતું હતું. અને બંગાળમાં પણ રેશમની ખેતી થતી હતી. તો એ રેશમ, બંગાળમાં થતું રેશમ જો એ લોકોના હાથમાં આવી જાય, બ્રિટિશ લોકોના હાથમાં આવી જાય, તો બ્રિટનને સ્પેન અને ઇંગ્લેન્ડ એના પર નિર્ભર રહેવું ન પડે, એ લોકો ત્યાંથી આયાત ન કરવી પડે સ્પેન અને ઇટાલી પરથી.
એટલે ગમે તેમ કરીને એ લોકોએ શું કર્યું, ખેડૂતો પર ત્રાસ ગુજાર્યો, જુલમ ગુજાર્યો. અને 19મી સદીના અંત સુધીમાં તો એ લોકોએ ભારતમાંથી નિકાસ થતા રેશમ પર પોતાની સત્તા સ્થાપી દીધી. ભારતમાંથી જે નિકાસ થતું રેશમ હતું એના પર પોતાની સત્તા સ્થાપી દીધી બ્રિટિશ લોકોએ. આ રીતે કાચું રેશમ પર પોતાની સત્તા સ્થાપી દીધી. હવે ગળી વિશે જોઈએ તો ગળી એ રંકામાં વપરાતું દ્રવ્ય હતું. તેનો છોડ ગરમ પ્રદેશોમાં થાય છે, તેની મોટી માંગ હતી. કાપડ ઉપર ભરતની ઘડીનો રંગ ચમકતો હોય તે રીતે ઉપસતો હતો. આવો રંગ અન્ય ઘડીથી ઉપસતો ન હતો. તેનો ઉપયોગ સુતરાવ કાપડને રંગવામાં થતો હતો. ઈસવીસન 1790 સુધી યુરોપીય દેશો ઘડીનો પુરવઠો કેરેબિયન દેશોમાંથી મેળવતા હતા, પરંતુ તેનું ઉત્પાદન ઘટવાથી ભારતીય ઘડીની માંગ વધવા લાગી હતી. આથી અંગ્રેજો ભારતમાં પોતાની હુકુમત હેઠળના પ્રદેશોમાં યુરોપિયનોને વસાવી ઘડીનું ઉત્પાદન વધારવા લાગ્યા. ભારતમાં ઘડીના ઉત્પાદનની બે પ્રથા હતી, નીચ અને રૈયતી. નીચ પ્રથામાં ઉત્પાદકો પોતાના જ હળ, બળદ અને ઓજારોનો ઉપયોગ કરી ખેતી કરતા. છોડ તૈયાર થાય ત્યારે કાપીને કાચો માલ કારખાનામાં પહોંચાડવામાં આવતો. જ્યારે રૈયતી પ્રથામાં ખેડૂત પોતાની જમીન પર ઘડીનું વાવેતર કરતો અને તે તૈયાર થાય ત્યારે બાંધ્યા ભાવે કારખાનેદારને વેચતો. આ પદ્ધતિમાં કારખાનેદાર ખેડૂતને લોન ધીરતો હતો. ઘડી એ રંગકામમાં વપરાતું અગત્યનું દ્રવ્ય હતું. ઘડી કદાચ તમે કદાચ જોઈ હશે તમારા ઘરે, મમ્મી વ્હાઈટ કપડામાં સફેદ સુતરાવ કાપડ હોય ને, જેમ કે તમારો કુર્તો હોય અથવા તો સફેદ કોઈ સાડી હોય તો એમાં ઘડી કરવામાં આવે, તો સફેદ શર્ટ હોય આપણા કોટનના તો એમાં ઘડી કરવામાં આવતી. પહેલા ઘડી કરતા હતા બધા, અત્યારે કરે છે કે નહીં કરે મને નથી ખબર બધા, પણ યુઝ કરે છે ઘડીનો. પેલો ઉજાલા ને એવું એ આવે ને, એ ઘડીનું એ ઘડી હોય છે. એ થોડી પાણીમાં એક ટીપું નાખીએ એટલે એનો કલર આખો બદલાઈ જાય, ઘડી કલર થઈ જાય, બરાબર ને? એટલે એ ઘડી એ રંકામાં વપરાતું દ્રવ્ય હતું. અને તેનો છોડ એ ગરમ પ્રદેશોમાં થતો હતો. કયા પ્રદેશોમાં થતો હતો? ગરમ પ્રદેશોમાં. અને એની ઘણી માંગ રહેતી હતી, ઘડીની માંગ ઘણા દેશો કરતા હતા. કાપડ ઉપર ભારતની ઘડીનો જે રંગ હતો ને, એ એકદમ ચમકતો હોય અને ઉપસતો હોય, એટલે ભારતની જે ઘડી રંગકામ માટે વપરાતી હતી એ ખૂબ જ સારી ક્વોલિટીની હતી. એનો રંગ એકદમ ચમકતો થઈ જતો અને એકદમ ઉપસી આવતો એનો રંગ ભારતની ઘડીનો. અને આવો જ સરસ રંગ એ કોઈ બીજા દેશમાંની ઘડીથી ઉપસતો ન હતો એમ. એટલે બીજા દેશની ઘડી કરતા આપણા દેશની ઘડીનો રંગ ખૂબ સરસ હતો એમ. અને એનો ઉપયોગ સુતરાવ કાપડને રંગવામાં થતો હતો. સુતરાવ કાપડ, કોટન કાપડને રંગવામાં થતો હતો. અને 1790 સુધી યુરોપીય દેશો ઘડીનો પુરવઠો કેરેબિયન દેશોમાંથી મેળવતા હતા. જે યુરોપીય દેશો હતા, બહારના જે દેશો હતા, એ લોકો 1790 સુધી તો કેરેબિયન દેશોમાંથી ઘડી મંગાવતા હતા, ઘડીની આયાત કરતા હતા. પરંતુ કેરેબિયન દેશોમાં પણ એનું ઉત્પાદન ઘટી ગયું. એના કારણે ભારતીય જે ઘડી હતી એની માંગ વધવા લાગી. કેરેબિયન દેશોમાં એનું ઉત્પાદન ઘટી ગયું. એના કારણે ભારતની જે ઘડી હતી એની ખૂબ જ માંગ વધી ગઈ. અને આથી અંગ્રેજો ભારતમાં પોતાની હુકુમત હેઠળના પ્રદેશોમાં યુરોપિયનોને વસાવી ઘડીનું ઉત્પાદન વધારવા લાગ્યા. એ લોકોએ શું કર્યું કે અંગ્રેજોએ શું કર્યું કે એ લોકોએ ભારતમાં આવીને પોતે જ ઘડીનું ઉત્પાદન વધારવા લાગ્યા. યુરોપિયનોને બધાને બોલાવ્યા એમ, બીજા યુરોપિયનોને બોલાવ્યા અને ઘડીનું ઉત્પાદન કરવા લાગ્યા. અને ભારતમાં ઘડીના ઉત્પાદનની બે પ્રથા અસ્તિત્વમાં આવી. ઘડીના ઉત્પાદનમાં પણ પ્રથા અસ્તિત્વમાં આવી. તે કઈ? તો કે નીજ અને રૈયતી. નીજ પ્રથામાં એવું હતું કે નીજ પ્રથામાં ઉત્પાદકો, એટલે કે જે ઘડી ઉત્પન્ન ઘડીનો પાક જે કરે તે ઉત્પાદકો પોતાના જ હળ, બળદ અને ઓજારનો ઉપયોગ કરીને ખેતી કરતા. નીજ પદ્ધતિમાં કેવું હતું કે પોતાના જ સાધનો, ઓજારો, હળ, બળદ આ બધું ઉપયોગ લઈને ખેતી કરતા હતા. છોડ તૈયાર થાય ત્યારે કાપીને કાચો માલ કારખાનામાં પહોંચાડવા માટે. ઘડીનો છોડ તૈયાર થઈ જાય, ઘડીનો છોડ આવે છે, એ છોડ તૈયાર થઈ જાય એટલે એને કાપીને એનો જે કાચો માલ હોય છે એ કારખાનામાં પહોંચાડી દેવામાં આવતો હતો. જ્યારે રૈયતી પ્રથામાં કેવું હતું કે ખેડૂત પોતાની જમીન પર ઘડીનું વાવેતર કરે અને તૈયાર થાય ત્યારે બાંધ્યા ભાવે કારખાનેદારને વેચતો હતો. બાંધ્યા ભાવે વેચતો હતો એટલે પોતે નક્કી કરેલા ભાવે એ કારખાનેદારને વેચતો હતો જમીન, જે ઘડી બનાવે તે જમીનદાર. અને આ પદ્ધતિમાં કારખાનેદાર ખેડૂતને લોન ધીરતો હતો. આ પદ્ધતિમાં કેવું હતું
કે જે કારખાનેદાર હતો ને એ કારખાનેદાર શું કરતો, જે કારખાનેદાર એટલે કે જ્યાં ઘડીનું ઘડી બનતી હતી એમ, ઘડીનો છોડ નો જે કાચો માલ ત્યાં જાય અને પછી ઘડી બનાવવામાં આવે છે, તો એ કારખાનેદાર ખેડૂતને લોન આપતો હતો. શું આપતો હતો? લોન આપતો હતો આ રૈયતી પ્રથા અન્વયે. અને મોટા ભાગનું ઉત્પાદન આ પ્રથાથી થતું હતું. મોટાભાગનું ઉત્પાદન, ઘડીનું ઉત્પાદન કઈ પ્રથાથી થતું હતું? રૈયતી પ્રથાથી થતું હતું. કે ખેડૂત ઘડીનું વાવેતર કરે અને તૈયાર થાય એટલે બાંધ્યા ભાવે કારખાનેદારને વેચી દે, એટલે કારખાનેદાર છે ને એ નક્કી કરેલા ભાવે એ ઘડીને લઈ લે છે. કારણ કે ઘડીના ઉત્પાદકોને એ વધુ લાભદાયક હતું. ઘડીના જે ઉત્પાદકો હોય, જે ઘડીનું જે ખેતી કરતા હતા ઘડીની, એ લોકોને આ વધારે ફાયદાકારક હતું. એક તો તેના ભાવ નીચા બાંધવામાં આવતા અને તેનું વાવેતર કરવા મજબૂર કરવામાં આવતો. એના ભાવ જે એ લોકો નક્કી કરતા ને એ નીચા બાંધવામાં આવતા, એટલે ઓછા નક્કી કરવામાં આવતા અને ખેડૂતને તેનું વાવેતર કરવા માટે એને મજબૂર કરવામાં આવતા હતા. જો ખેડૂત ઇનકાર કરે તો તેના પર જુલમ ત્રાસ ગુજારવામાં આવતો અને તેનો જે પાક જે તૈયાર થતો હતો ઘડીનો એને નુકસાન પહોંચાડવામાં આવતું, એને નાશ કરી દેવામાં આવતું હતું જો ખેડૂત ના પાડે તો ખેતી કરવા માટે, ઘડીની ખેતી કરવા માટે. અને ખેડૂતો પર ઉત્પાદકોની ધાક જાળવી રાખવા કંપનીના મળતિયાઓ અનેક પ્રકારની ગેરરીતિઓ આચરતા હતા. ખેડૂતો પર ધાક જમાવી રાખતા હતા આ બ્રિટિશ લોકો, અને કંપનીના જે મળતિયાઓ હતા એ અનેક પ્રકારની ખોટી નીતિ અપનાવીને એ લોકોને હેરાન કરતા હતા, ખોટા હિસાબો રાખતા, તેમજ ખેડૂત પાસે ફરજિયાત વાવેતર કરાવતા. શું કરતા? કે જે ઘડી પોતાના હસ્તક જે આવતી તેના ખોટા હિસાબો રાખતા હતા. ખોટું ખોટું એટલે ખેડૂતોને જ એમાં સહન કરવું પડતું હતું, અને ખેડૂતો પાસે ફરજિયાત વાવેતર કરાવતા હતા કે તમારે વાવેતર કરવાનું જ છે, જો ખેડૂત ના પાડે તો પણ એને જબરદસ્તીથી ઘડીનું વાવેતર એ લોકો કરાવતા હતા. અને કંપનીના શાસકો, તેના અમલદારો, ઘડીના ઉત્પાદકો એકબીજા સાથે મળેલા હતા. એમાં ગેરરીતિ આચરવામાં આવતી હતી કે કંપનીના જે શાસકો હતા, અધિકારીઓ હતા, અમલદારો હતા અને ઘડીના જે ઉત્પાદકો હતા, જે ઘડીનું ઉત્પાદન કરતા હતા, એ બધા એકબીજા સાથે મળેલા હતા. એટલે જે કારખાનેદાર જે હોય કે જે ઘડીનું ઉત્પાદન કરતા હોય એ કારખાનેદાર, એ બધા મળેલા હતા. એટલે ખેડૂતની ફરિયાદ સાંભળવા વાળું કોઈ ન હતું. ખેડૂતની ફરિયાદ કોઈ ન સાંભળતું હતું કે એ લોકોને પર ત્રાસ જ ગુજારવામાં આવતો હતો, એ લોકોને ખોટ જ સહન કરવી પડતી હતી, એ લોકોને કશું મળતું ન હતું. અને આ અસંતોષને કારણે ઈસવીસન 1859-60માં વ્યાપક પ્રમાણમાં ઘડીના રમખાણો થયા. ઘડી માટે પણ દેશમાં રમખાણો થયા હતા, લડાઈઓ થઈ હતી 1859 અને 1860માં. મોટા પાયા પર ઘડીના રમખાણો થયા હતા, કારણ કે ખેડૂતોને અસંતોષ થયો હતો, ખેડૂતોને કોઈ ફાયદો થયો ન હતો, બધો લાભ જે ઘડીના ઉત્પાદકો હતા એ લોકોને અને બ્રિટિશ લોકોને જ થતો હતો અને ખેડૂતોને એમાં કશું મળતું ન હતું, અને એ લોકોને અસંતોષ લાગ્યો. એના કારણે ઘડીના રમખાણો, ઘડી માટે લડાઈઓ થઈ હતી. આપણે આગળના વિડીયોમાં જોઈશું. અહીં સુધી આપણે વાંચન કરીશું. થેન્ક યુ.